છોટાઉદેપુર જિલ્લાના દડી ગામમાં વહેલી સવારે એક વૃદ્ધ અને બાળકી ઉપર રીછે હુમલો કર્યોની ઘટના બની છે રંગપુર રેન્જમાં આવેલ દડી ગામે આજે વહેલી સવારે એક રીછ રહેણાંક વિસ્તારમાં આવી ચડી નવ વર્ષની બાળકી શર્મિલા રાઠવા અને ત્રેસઠ વર્ષ નવ વર્ષની બાળકી શર્મિલા રાઠવાને જમના સાથળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી એ બાદ કુવા પાસે દાતન કરતા ત્રેસઠ વર્ષના સમાયડાભાઈ રાઠવા નામના વૃદ્ધને છાતીના ભાગે ઈજાઓ ખાબક્યું હતું અને ઇજાડી હુમલાથી ઘવાયેલાઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રહેનાંક વિસ્તારમાં રીછ આવી ચડ્યુંની જાન નિવૃત્ત આર્મી જવાન રતુભાઈ રાઠવાને જાન થતા વન વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક દડી ગામ દોડી આવી કુવામાં પડેલા રીછનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જોકે રઘવાયેલા રીંછને હાલ પાંજરે પૂરવાના ચક્રો ગતિમાન કર્યા છે પ્રાથમિક તારણમાં રીંછ પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવ્યું હોવાનું માનવામાં આવે છે રીછના હુમલામાં ઇજાગ્રસ્ત વૃદ્ધ અને બાળકી હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ માં સારવાર હેઠળ મેં સમાયડો રામસિંહ ગામ હોળી ફલ્યો તે દાતુન કરતો હતો દાતુન સેડીક ઉપર રસ્તે રપટી નાયો એટલે મને ડા સુર્યું લઈ પડ્યો રીસ